આઈ વુડ રિક્વેસ્ટ કે આપણે બધાએ ઊભા થઈને એમને સ્વાગત કરવું જોઈએ. પ્લીઝ થેન્ક યુ સો મચ. આંગિકમથી નાટકની શરૂઆત કરતા કલાકારો, પડદાની પેલી બાજુએથી મળતી દાદની મૂડી માટે જીવનની ક્ષણ ક્ષણ ખર્ચી નાખતા કલાકારો, તખતાની નિર્જીવ સૃષ્ટિને પોતાના હાવભાવ સિંચીને જીવંત કરતા કલાકારો, સ્ક્રિપ્ટના લખાયેલા દરેક શબ્દને ઓડિયન્સના ભાવજગત સુધી માત્ર થોડા કલાકોમાં પહોંચાડવા દિવસોના દિવસ સુધી રિહર્સલ કરતા કલાકારો, પ્રોપ્સ, કોસ્ટ્યુમ, પ્રોપ્સ એટલે ગ્લાસ પાણીનો કે ચાના કપ રખાવી કે થાળી કે એ જે બધું વસ્તુ આવતું હોય, કોસ્ટ્યુમ એટલે કપડાં, પ્રોપ્સ કોસ્ટ્યુમના ઢગલામાંથી દરેક નાની મોટી પ્રોપર્ટીનો તાળો મેળવતો કલાકાર, પાતળા પરબીડિયામાં મળતા મહેનતાણાને આંખ માથે ચડાવી સ્વીકારતો કલાકાર, અને આ અને આવું તો ઘણું બધું કરતા કલાકારો જુગ જુગ જીવો. હેપી વર્લ્ડ થિયેટર ડે માત્ર કલાકારોને નહીં, સાથે સાથે પ્રેક્ષકોને પણ ખૂબ ખૂબ અભિવાદન આપશો. મંચ પર વિરાજમાન આજના આપણા મહેમાન શ્રી અરવિંદ ત્રિવેદી, શ્રી દિનિયાર કોન્ટ્રાક્ટર, ગુજરાતી રંગભૂમિના નાયિકાઓ તરલા જોશી, મેઘના રોય, ઝંખના દેસાઈ અને મહેશ્વરી, અને સાથે સાથે અમારા નિયામક નિરંજન મહેતા. આજનો દિવસ ખરેખર બહુ કમાલનો દિવસ છે. શરૂઆતમાં જે હોહોલિકા નામની એકાંકિકા આપણે જોઈ, એ એકાંકિકા ચંચી મહેતાએ લખી છે, અને આ એ ચંચી મહેતા છે જેને કારણે આખું વિશ્વ આ વર્લ્ડ થિયેટર ડે મનાવે છે. એમણે મૂકેલી પ્રસ્તાવના સ્વીકારવામાં આવી, અને કેટલા વર્ષોથી, મેં ક્યારે ગણ્યું નથી અને ક્યારે આગળ ભવિષ્યમાં ગણીશ પણ નહીં, પણ એટલા બધા વર્ષો સુધી સતત દુનિયાના દરેકે દરેક ખૂણામાં, દરેક અલગ અલગ જગ્યાએ, અલગ દેશમાં, અલગ ગામમાં, અલગ દરેકે દરેક શહેરમાં વર્લ્ડ થિયેટર ડે ઉજવાતો હોય છે, અને એ આજનો દિવસ છે. અને આજનો દિવસ કલાકારો માટે અને પ્રેક્ષકો માટે ખરેખર ખૂબ મહત્ત્વનો દિવસ છે. આજે અહીંયા મુંબઈમાં ભારતીય વિદ્યા ભવન ખાતે આ દિવસ ઉજવાઈ રહ્યો છે, NCPAમાં પણ ઉજવાઈ રહ્યો છે આજ દિવસ. આજ દિવસ સુરતમાં 48 કલાક કન્ટિન્યુઅસલી ઉજવાવાનો છે. ખરેખર બહુ મોટી ઉપલબ્ધિ છે આ ગુજરાતી રંગભૂમિની, કે ગુજરાતી રંગભૂમિ આટલી બધી વસ્તુઓ કરી રહી છે, સાથે પ્રેક્ષકો પણ છે, અને નવા જૂના બધા જ કલાકારો ભેગા થઈને સાથે હળે છે, મળે છે, અને એક ઝલક આપણને એકબીજાની જોવા મળે છે. તમારામાંથી કેટલા લોકોને આ કલાકારો યાદ હશે મને નથી ખબર, પણ આ બધા કલાકારો, મહેશ્વરીબેન છે, તરલાબેન છે, મેઘનાબેન છે, ઝંખનાબેન છે, દિનિયારભાઈને હજી આપણે જોઈ લઈએ છીએ કારણ કે એ પારસી નાટકનું પૂછડું છોડતા નથી, એટલે ખરેખર એ આજની તારીખમાં પણ એમની સ્પિરિટ એ છે કે આવતે વર્ષે જ્યારે પાછું પારસી ન્યુ યર આવશે ત્યારે મારું નવું નાટક હશે અને હું એમાં રોલ કરતો હોઈશ. ધીસ ઇઝ હિઝ સ્પિરિટ. અરવિંદભાઈને આપણે સૌ જાણીએ છીએ, એ આપણા માનીતા રાવણ છે, માનીતા રાવણ. ખરેખર ખૂબ આનંદનો દિવસ છે. સાથે સાથે ભારતીય વિદ્યાભવનની જે આ રંગભૂમિ છે એ 1951થી સતત ધમધમી રહી છે, અને ખૂબ બધા કલાકારો અહીંયા
જેમ બહોત નાચ્યો ગોપાલ એમ બહોત નાચ્યો કલાકાર એવા ઘણા બધા ગોપાલો આ રંગભૂમિ પરથી ઊભા થયા છે. ગુજરાતી રંગભૂમિના પાયા સમાન નાટ્યકારો નાટ્ય કલાકારો કે જેમના સંનિષ્ઠ પ્રયાસો પ્રાણસભર પ્રદાન થકી આજની આ રંગભૂમિ સમૃદ્ધ છે, એવા થોડા રંગકર્મીઓને આપણે યાદ કરવા જ જોઈએ. એ નામ નવી પેઢીને પણ ખબર હોવા જ જોઈએ અને જૂની પેઢીએ પાછા યાદ કરીને જરાક એમની યાદોમાં આગળ જવું જોઈએ. તમે નામ સાંભળ્યા જ હશે, વિષ્ણુકુમાર વ્યાસ, વિજય દત્ત, લાલુ શાહ, મનસુખ જોશી, દામુ ઝવેરી, અમર જરીવાલા, સંજીવ કુમાર, અદી મરઝબાન, ભક્તિ બર્વે, શફી ઇનામદાર, સુવર્ણ કાપડિયા, ઉર્મિલા ભટ્ટ, અરવિંદ પંડ્યા, નામદેવ લહુટે, કિશોર ભટ્ટ, જ્યોતિન્દ્ર દવે, નારાયણ મિસ્ત્રી, ગુણવંતરાય આચાર્ય, ફિરોઝ આંટિયા, સુરેશ વ્યાસ, વિજય કાપડિયા, વેણીભાઈ પુરોહિત, બદ્રી કાંચવાલા, પ્રબોધ જોશી, કરશનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર, સી એલ ઘીવાલા, મંગળદાસ પકવાસા, આશુતોષ શાસ્ત્રી, પ્રવીણચંદ્ર રૂપારેલ, એરચ પાવરી, જીમી પોચા, મુન્નીભાઈ, મોહનલાલ, રતન શાહ, કાંતિ વ્યાસ, અજીત વાછાની, દીના પાઠક, ચાંપસીભાઈ નાગડા, ચંદ્રવદન ભટ્ટ, ચંદ્રિકા શાહ, પ્રતાપ સાંગાણી, શૈલેષ દવે, ભરત દવે, દિનુ ત્રિવેદી, પ્રાગજી ડોસા, વનલતા મહેતા, નામદેવ લહુટે, આ ત્રણ નામ જે બાળ જગતને ખૂબ બધા કલાકારોને આપી ગયા છે, ખૂબ બધા કલાકારોને, પ્રાગજી ડોસા, વનલતા મહેતા અને નામદેવ લહુતે, નીલા શાહ, જગદીશ શાહ, મહાવીર શાહ, જતીન કાણક્યા, રતિલાલ પટેલ, રાણી પ્રેમલતા, પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, જશવંત ઠાકર, કમલાભાઈ કર્ણાટકી, કાસમભાઈ, માસ્ટર અશરફ ખાન, ચીમનલાલ દ્વિવેદી, રાણી પ્રેમલતા, કવિ અવિનાશ વ્યાસ, કૃષ્ણરાવ, યોગેન્દ્ર દેસાઈ, રંગલાલ નાયક, કાસમ મીર, ખંડુભાઈ પેન્ટર, જહાંગીર મિસ્ત્રી, ડીએસ મહેતા, છેલ વાયડા, આવા કઈ કેટલા નામ છે જેને કારણે આજે આ રંગભૂમિ ખૂબ જ સદ્ધર છે. પ્લીઝ ગીવ અ બિગ એપ્લોઝ ટુ ઓલ ધીઝ નેમ્સ. ખરેખર ખૂબ મહત્વના નામો છે આ બધા. અમે એવું માનીએ છીએ કે આ બધા મંચ પર બેઠેલા છે એ બધાને બીજા ઘણા બધા એવા ખૂબ બધા કે જેના નામ અહીંયાથી લઈ નથી શકતો, પણ એ બધાએ એવું ખેતર ખેડ્યું છે કે આજે આરામથી ગુજરાતી રંગભૂમિના કલાકારો, દિગ્દર્શકો, નેપથ્યવીરો, દરેકે દરેક જણા ખૂબ સારું લણી શકે છે. અમે લોકો એ અમારા બધા જ સિનિયર્સના આભારી છીએ. ગિરેશ દેસાઈ, કાંતિ મડિયા, આ બધા નામ એવા છે કે જેને કોઈ ક્યારેય ભૂલી નહીં શકે. પ્રવીણ જોશી ક્યારેય નામ નહીં ભૂલાય. આ બધા નામ જે આ મંચ ઉપર પણ રમ્યા છે અને મુંબઈના બીજા બધા જે સભાગૃહો છે ત્યાં પણ એ લોકોએ પોતાનું કૌવત દેખાડ્યું છે. ગુજરાતી રંગભૂમિ માત્ર મુંબઈમાં નથી, અમદાવાદમાં પણ છે, સુરતમાં છે, બરોડામાં છે, ભાવનગરમાં છે, રાજકોટમાં છે, અને એટલું જ નહીં, આ બધા લોકો ભેગા મળીને ઇન્ડિયામાં જેટલા પણ લોકો કમર્શિયલી કામ કરી રહ્યા છે એ બધા પરદેશ જઈને પણ પોતાનો ડંકો વગાડી આવે છે. અમેરિકા જાય છે, આફ્રિકા જાય છે, લંડન જાય છે, હોંગકોંગ જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, એટલે બહુ ઓછી જગ્યાઓ બાકી હશે ગુજરાતી રંગભૂમિના કલાકારો જ્યાં નહીં જતા હોય, એવી બહુ જગ્યા ઓછી બાકી હશે. અને લગભગ એવું તારણ કાઢી શકાય છે કે હિન્દુસ્તાનમાં તો ઠીક જ છે, મુંબઈમાં બી રોજ 4-5 નાટકના શોઝ હોય છે, ગુજરાતમાં પણ દરેકે દરેક સેન્ટર્સ જે જેટલા પણ છે એ બધી જગ્યાએ એક એક નાટક તો છે જ, અને વર્લ્ડમાં જ્યાં બહાર દેશમાં બીજા જે વિદેશોમાં જ્યાં જાય છે ત્યાં પણ લગભગ રોજ એક નાટક તો થતું જ હોય છે. એટલે ગુજરાતી રંગભૂમિ કેટલી સદ્ધર અને સભર છે એનો વિચાર આપણને આવી જ શકે છે. ઇટ્સ અ વેરી બિગ થિંગ કે આજે ગુજરાતી ભાષા, ગુજરાતી રંગભૂમિ ખરેખર ખૂબ ઉપર ગઈ છે, અને એ બધું આપણે કરી શક્યા છીએ આ વડીલોના આશીર્વાદથી. તુષાર શુક્લની એક સરસ કવિતા આજે જ મારી પાસે આવી છે અને હું લાલચ રોકી નથી શકતો તમને સંભળાવવા માટે, કારણ કે આજનો આ મોકો છે, ત્યાર પછી કદાચ આ કવિતા પાછી હાથમાં ન પણ આવે. પરદો કમાલ હોય છે એનું હોવું,
આ જે પરદો છે એનું કમાલ હોય છે હોગું. બંધ હોય ત્યારે અનેક સંભાવના, અનંત શક્યતા, અસંખ્ય ધારણા, અઢળક અપેક્ષા, અખંડ આશા ને એ પણ બને બાજુ, બંને બાજુ બંધ પરદાની સામે બેઠેલા અને બંધ પરદાની અંદર રહેલા બંને પક્ષે. જેમ વરકન્યાના હસ્ત મેળાપની ઘડી પૂર્વે ગોરબાપા પોકારે છે, વરકન્યા સાવધાન, એક નહીં ત્રણ વાર પોકારે, એમ જ લાગે ઘંટડી ત્રણ વાર વાગે. અને જેમ જેમ એક એક ઘંટડી પસાર થતી હોય એમ એમ સામે પ્રેક્ષકોમાં પણ ઉત્કંઠા વધતી જતી હોય છે, અને આ બાજુ પણ ઉત્કંઠા વધતી જતી હોય છે કે મારે આજે મારું કૌવત દેખાડવું છે. અને સામ સામે ખેલ મંડાય છે, થિયેટરને અંદર બહાર ગુંજવતી, સૌને ચેતવતી એક આરંભની ઘોષણા કરતી ને પછી ખુલે છે પરદો. ધીરે ધીરે સંભાવના, શક્યતા, ધારણા, અપેક્ષા, આશા, સંતોષ અંતોષનો અનુભવ વ્યક્ત કરે છે હસ્તમિલાપ દ્વારા, તાળીઓ રૂપે. ઓડિયન્સની તાળીઓ એ હસ્તમિલાપ છે, ને ક્યાંક ને ક્યારે વાગે છે એનો અર્થ સંકેત છે. હસ્તમિલાપ નક્કી કરે છે ભાવિ, પરદાની બંને તરફ બેઠેલાઓના યુગ્મનો. હસ્તમિલાપ નક્કી કરે છે ભાવિ, નાટક ચાલશે કે નહીં ચાલે, નાટક હિટ છે કે સુપરહિટ છે કે ફ્લોપ છે. ને પછી પરદો પડે છે, બંધ થાય છે, ને વળી રચાય છે એક ભાવ વિશ્વ. બંધ પરદાની બહાર અને ભીતર બંને તરફ પરદો જોયા કરે છે, આંસુ, પ્રસન્નતા, પીડા, સફળતા ને અસફળતા, સ્વીકાર અને અસ્વીકાર. પણ એ પોતાની કોરથી એને લૂછતો નથી, હરખમાં ઝૂમતો નથી. પરદાને કંઈ સ્પર્શે નહીં, એ તો માત્ર ઝૂલે સરકે. સંભાવના, શક્યતા, ધારણા, અપેક્ષા, આશા વચ્ચે એ તો વાટ જુએ કેવળ ત્રણ ઘંટીની. પરદો ખુલે પડે ખુલે, જન્મ મૃત્યુ પાછો જન્મ, તાળીઓ હાસ્ય આંસુ, તાળીઓ હાસ્ય આંસુ. પરદાની બંને બાજુના આપણે સૌને રંગભૂમિના વંદન. હું શ્રી નિરંજનભાઈને વિનંતી કરીશ કે આગળ જે આપણે કાર્યક્રમ કરવાનો છે એની રજૂઆત કરે. થેન્ક યુ નિરંજનભાઈ. મિત્રો, આજના આ સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી અરવિંદ ત્રિવેદીને અમે આમંત્ર્યા, એની પાછળ ત્રણ કારણ છે. અરવિંદ ત્રિવેદીને આજે અહીંયા આમંત્રવામાં ત્રણ કારણ છે. એક તો એ કે આજે જ્યારે આ વિભૂતિઓનું, રંગભૂમિની વિભૂતિઓનું સન્માન થઈ રહ્યું છે, દિનિયાર કોન્ટ્રાક્ટરને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે, અને બીજા ચાર બહેનો જે અહીંયા ઉપસ્થિત છે અને બે બહેનો ઉપસ્થિત નથી રહી શક્યા, એમણે એમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન પહેલાં ગુજરાતી રંગભૂમિને અને પછી બીજી ભાષાની રંગભૂમિને, સિનેમાને, સિરિયલોને જે પ્રદાન કર્યું છે એને માટે એમનું સન્માન કરવાના આ કાર્યક્રમમાં અમારે કોઈ એવી કક્ષાની વ્યક્તિ જોઈએ કે જે આ વિભૂતિઓનું સન્માન કરવા માટે અમારી વચ્ચે હોય અને એમના હાથે એમનું સન્માન થાય. અરવિંદ ત્રિવેદીને બોલાવવા પાછળનું એક એ કારણ. બીજું એ કારણ કે અમારી એવી ઈચ્છા હતી કે આ ભવન તરફથી જે સન્માન આજે યોજાઈ રહ્યું છે, ભવન તરફથી આજનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, એમાં અધ્યક્ષ સ્થાને ભવન સાથે સંકળાયેલું કોઈ વ્યક્તિત્વ હોય, અને તમારામાંના ઘણા લોકો નહીં જાણતા હોય, મોટાભાગના નહીં જાણતા હોય કે અરવિંદભાઈની જે નાટ્ય પ્રવૃત્તિ શરૂઆતના વર્ષોની રહી અને પછી એ ગુજરાતી ફિલ્મોમાં ગયા, તો ફિલ્મોમાં જતાં પહેલાંના દસ બાર વર્ષ કેટલા
16 વર્ષ આ ભારતીય વિદ્યા ભવનમાં આ ઓડિટોરિયમના આ સ્ટેજના મેનેજર તરીકે મને અહીંયા કામ કરેલું છે. એથી પણ મોટી વાત એ કે અરવિંદભાઈ જે કક્ષાએ પહોંચ્યા રંગભૂમિ ઉપર સિનેમામાં સિરિયલોમાં એની શરૂઆત ક્યાંથી થઈ? આ મંચ ઉપરથી. 1958માં ભવન્સ કોલેજમાંથી એણે ઇન્ટર કોલેજિયેટ નાટકમાં અહીંયા ભાગ લીધો અને અભિનયનું શ્રેષ્ઠ ઇનામ મળ્યું. એને કારણે એમને ઉત્સાહ જાગ્યો.